આગળ સમાચારમાં વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આગામી દિવસોમાં રાજ્યમાં પવનનું જોર વધશે. તો આગામી 18 થી 22 ફેબ્રુઆરી વચ્ચે પવનની ગતિ વધશે, જેમાં ગુજરાતમાં 15 થી 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તો ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં 15 કિલોમીટરથી વધુ ગતિનો પવન ફૂંકાશે. રાજકોટ અને જામનગરમાં પણ 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો હવામાન વિષમ અસર ખેડૂતોને કૃષિ પાકમાં જોવા મળશે. તો અંબાલાલ પટેલ દ્વારા વધુ એક મોટી આગાહી કરવામાં આવી છે, આગામી દિવસોમાં રાજ્યમાં પવનનું જોર વધશે. લગભગ મેદાની ભાગોમાં હવાનું દબાણ 2 bar માં ઓછું હોય અને સમુદ્રમાં હાઈ હોય તો પછી તેના વાદળવાયુ આવી શકે. પરંતુ જોવા જઈએ તો આ વખતે લગભગ 1,011, 1,013 અને 1,014 mm જેવું મેદાની વિસ્તારમાં ગુજરાતના ભાગોમાં 1 mm પ્રેશર રહેવાની શક્યતા છે અને સમુદ્રમાં પણ લગભગ 8 ફૂટ રહેવાની શક્યતા છે. જ્યારે સમુદ્રમાં હાઈ પ્રેશર થાય તો તેના વાદળો ગુજરાતમાં આવી શકે. આમ છતાં 12 કે 14 વાદળવાયુ આવશે અને 19 થી 22 મજબૂત 25 mm આવશે, જેના કારણે વાદળવાયુ છેક ગુજરાતના ભાગો સુધીમાં આવવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગમાં વાદળ ઘેરાવાની શક્યતા રહે છે. આ વખતે જો સમુદ્રમાં હાઈ પ્રેશર હશે તો ગુજરાતના ભાગોમાં ત્યાંનો વાતાવરણમાં ત્યાંના ભેજ આવીને પડતો આવી શકે, પણ આવી સ્થિતિનું નિર્માણ થવું લગભગ જ્યારે ગરમી શરૂ થાય તો થઈ શકે. પણ સમુદ્રનું તાપમાન તો હાઈ જવું જોઈએ કે 19 થી 22 લગભગ ગુજરાતમાં 1 mm ઘટવાની શક્યતા રહે છે અને આ અરસામાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. ઉપરાંત માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ હવામાનમાં ચેન્જ થવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે પવનની ગતિ હવે ધીરે ધીરે વધશે. 18, 19, 21, 22 પવનની ગતિ લગભગ અમદાવાદના ભાગોમાં 20, 21, 22 કિલોમીટર અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ એટલી જવાની શક્યતા છે. એટલે ક્યારેક 15 થી 22 અને ગસ્ટિંગ છે એ લગભગ 23-24 ક્યારેક રહેવાની શક્યતા છે. એટલે પવનની ગતિ વધુ રહેવાના કારણે જે ધૂળખડ ઉડવાની શક્યતા છે અને વધુ પવનની ગતિના કારણે વેલાવાળા શાકભાજી અથવા તો કેટલાક પાકો જે છે એ બેન્ડ વળી જવાની શક્યતા રહેતી હોય છે. પરંતુ આમ છતાં જોવા જઈએ તો હવે ધીરે ધીરે 19, 20, 21 ગરમી શરૂ થશે અને ઉનાળુ પાક માટેની તૈયારી શરૂ થશે અને ઉનાળુ પાક માટેનું સાનુકૂળ હવામાન થતું જશે. પરંતુ માર્ચ માસમાં પણ હવામાનમાં પલટાવ છે. માર્ચ માસમાં પવનની ગતિના લીધે અમારા મોર પર અસર થવાની શક્યતા રહે છે. આ એપ્રિલમાં 20 ગરમી શરૂ થશે, 26 એપ્રિલથી આખી ગરમી શરૂ થશે અને 11 મીથી ઉનાળો આકરો રહેશે અને સમુદ્રમાં હવાના હળવા દબાણ ઊભા થતા જશે. એટલે જોવા જઈએ તો આગામી દિવસોમાં વાદળવાયુ સાથે પવનની ગતિ તેજ રહેવાની શક્યતા છે, જેમાં કચ્છના ભાગમાં પવનની ગતિ વધારે રહેશે, ભાવનગરના ભાગમાં ગસ્ટિંગ વધારે રહેશે, જામનગરના ભાગમાં પણ 15 કિલોમીટર આસપાસની ગતિ રહેવાની શક્યતા રહેશે, રાજકોટના ભાગમાં પણ 15 થી 18 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, હળવદ, મોરબીમાં પણ લગભગ 15-18 ની ગતિની શક્યતા રહેશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ લગભગ 15 કિલોમીટર કે ત્યાં ઉપસ્થિત શક્યતા રહેશે, જ્યારે વલસાડના આજુબાજુમાં 15 કિલોમીટર રહેવાની શક્યતા છે. પરંતુ મહત્તમ તાપમાન ધીરે ધીરે વધતું જશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, ઉત્તર ગુજરાતના ભાગમાં પણ 32 ડિગ્રી એવું શક્યતા રહેશે, કચ્છમાં પણ 32 ડિગ્રી મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. વાદળવાયુ, પવનની ગતિ અને હવામાનમાં થતા વારંવાર ફેરફારના કારણે ધીરા જેવા પાકમાં રોગ આવવાની શક્યતા રહેતી હોય છે. એટલે હવે ધીરે ધીરે પવનની ગતિ અને ઉપરાંત હવામાનમાં વારંવારના પલટા ઊભા કૃષિ પાકો માટે ઈષ્ટ ગણી શકાય નહીં.